ખેડબ્રહ્મા તાલુકા અને શહેરી કક્ષાનો સંયુક્ત પ્રજાસત્તાક દિનની ઉજવણીનો કાર્યક્રમ યોજાયો. ખેડબ્રહ્મા ખાતે આજરૂ તાલુકા અને શહેરી કક્ષાનો સંયુક્ત 73મા પ્રજાસત્તાક દિનની ઉજવણીનો કાર્યક્રમ ખેડબ્રહ્મા જ્યોતિ હાઈસ્કૂલ ખાતે પ્રાંત અધિકારી એચ યુ શાહ સાહેબના દ્વારા ધ્વજવંદનનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. તેમજ તેઓના ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે આપણો ભારત દેશ વિશ્વનો સૌથી મોટો લોકશાહી દેશ તરીકે ઓળખાય છે. આજના આ દિવસે આપણા બંધારણના ઘડવૈયા ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરને હું યાદ કરીને વંદન કરું છું. દેશની આઝાદી અપાવનાર શહીદો અને વીર સપૂતોને કોટી કોટી વંદન છે. આપણે સૌ બંધારણનું પાલન કરીએ, આપણા દેશની રક્ષા કરીએ અને સરકારશ્રીની કોરોના ગાઈડલાઇનનું યોગ્ય પાલન કરવું જોઈએ. આ પ્રસંગે કોરોના વોરિયર તરીકે સ્ટાફ નર્સને સન્માનપત્રક તેમજ LIC તરફથી શાળાના તેજસ્વી બાળકોને ટ્રોફી અને સન્માનપત્રક સુરેશભાઈ પટેલ દ્વારા આપવામાં આવ્યા હતા. જ્યોતિ હાઈસ્કૂલ પરિવાર તરફથી મંત્રીશ્રી જેઠાભાઈ પટેલ, આચાર્ય સુરેશભાઈ પટેલ દ્વારા પ્રાંત અધિકારીને શાલ અને પુસ્તક આપી સન્માન કરવામાં આવ્યું હતું. મામલતદાર હેતલબેન વસુવા પણનું સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ આ પ્રસંગે નગરપાલિકાના પ્રમુખ, કારોબારી ચેરમેન, વિરોધ પક્ષના નેતા તેમજ તાલુકા હેલ્થ ઓફિસર દ્વારા તેમજ RFO દ્વારા સ્ટાફ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. તેમજ સિનિયર સિટીઝનને કોરોના વેક્સિનનો બુસ્ટર ડોઝ પણ આપવામાં આવ્યો હતો. બિપિન જોશીનો રિપોર્ટ, ખેડબ્રહ્મા.